નમસ્કાર, ધોરણ 6ના સંસ્કૃતના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ચેપ્ટર 8 જન્મોત્સવનો અભ્યાસ કરીશું. જન્મોત્સવ એટલે કે જન્મદિવસનો ઉત્સવ, જેનું પાઠમાં એવું નામ આપેલું છે કે જન્મદિનોત્સવ, કે જન્મદિવસે વ્યક્તિ એ પોતાનું કઈ રીતે ઉત્સવ મનાવતો હોય એ વિશેની વાત એમાં કરવામાં આવી છે. અહીંયા ધારા નામની છોકરીનો બર્થડે છે, એનો જન્મદિવસ છે, તો એની વાત અહીંયા કરવામાં આવી છે. ધારાયાહ જન્મદિનમ અસ્તિ. ધારાયાહ એટલે કે ધારાનો, જન્મદિનમ એટલે જન્મદિવસ, અસ્તિ એટલે છે. સા એટલે તેણી. નૂતન વસ્ત્રમ ધારયતી, અને તેણી શું કરે છે, નવા વસ્ત્રો છે એ ધારણ કરે છે. આપણે પણ આપણા જન્મદિવસના દિવસે નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ. માતા ધારાએ મિષ્ટાન્નમ દદાતિ. માતા છે ને એ ધારાને મિષ્ટાન્ન આપે છે. મિષ્ટાન્ન એટલે આપણે ચોકલેટ વિતરણ કરીએ એમ, કંઈક મીઠું એનું વિતરણ કરવા માટે એ માતા છે ધારાને આપે છે. સા મિષ્ટાન્નમ વિદ્યાલય આનયતી, અને તેણી શું કરે છે, મિષ્ટાન્નને વિદ્યાલયે લઈ જાય છે. સુજલા ભગિની. સુજલા ભગિની એટલે કે સુજલા બહેન, ભગિની એટલે બહેન. ધારાયાહ શિક્ષિકા અસ્તિ, એ ધારાના શિક્ષિકા એટલે કે ટીચર છે. સા ધારામ પૃચ્છતી, અને એ ધારાને પૃચ્છે છે, અદ્ય કેમ વિશેષઃ, આવી સજી ધજીને તૈયાર થઈને આવ્યું હોય એટલે એમ પૂછે ને. અદ્ય એટલે આજે, કેમ, શું, વિશેષઃ, વિશેષ શું છે. ત્યારે ધારા વદતી, ધારા કહે છે, અદ્ય મમ જન્મદિનમ અસ્તિ. અદ્ય એટલે કે આજે, મમ એટલે મારો, જન્મદિનમ અસ્તિ, જન્મદિવસ છે. સુજલા ધારામ અભિનંદનમ દદાતી. સુજલા છે એ ધારાને અભિનંદન આપે છે. આપણે વિશ કરીએ ને, એમ વિશ કર્યું એને, હેપી બર્થડે, તારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, એવું એમણે કીધું. ધારા, ધારા બોલે છે, વીણા ભગીની કુત્ર અસ્તિ. ધારાએ પૂછ્યું કે વીણાબેન ક્યાં છે. સુજલા કહે છે, સા કાર્યાલય અસ્તિ. કાર્યાલય એટલે ઓફિસ, તે ઓફિસમાં છે. ધારા વીણા સમીપમ ગચ્છતી, એ વીણા ભગિનીની પાસે જાય છે. અને સા વદતી, અને તેને જઈને કહે છે કે મહોદય, કૃપયા પ્રાર્થના સભામાં આગચ્છતું, કૃપા કરીને તમે પ્રાર્થના સભામાં આવો, કારણ કે સેલિબ્રેશન છે બર્થડેનું, એ પ્રાર્થના સભામાં થતું હોય. વીણા વદતી, આમ અહમ આગચ્છામિ, હા હું આવું છું. ધારાયાહ સખી મમતા. ધારાની સખી મમતા જે છે એ આમ્રપાલી વૃક્ષસ્ય, આમ્રપાલી એટલે કે આસોપાલો, આસોપાલોના વૃક્ષસ્ય એટલે કે વૃક્ષના પરણાની એટલે કે પાંદડાઓ આનેથી એ લઈ આવે છે. સા તોરણમ ગ્રંથેથી, અને તોરણ બનાવે છે, ગૂંથે છે. વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતી, અને વૈશાલી છે એ પ્રાર્થના ખંડને સજાવે છે. ધારા સરસ્વતી માતુ ચિત્ર સમીપમ ગચ્છતી. ચિત્ર એટલે ફોટો, સરસ્વતી માતાનો ફોટો છે ને એની બાજુમાં ધારા જાય છે. અદ્ય ધારા એકાદશમે વર્ષે પ્રતિવર્ષતી. પ્રતિશતી, પ્રતિશતી જે લખ્યું છે ને ત્યાં તમે સુધારો કરજો, પેનથી કે પેન્સિલથી પ્રવિશતી આવશે. અદ્ય એટલે કે આજે, ધારા છે એ એના જન્મદિવસના દિવસે એકાદશ એટલે કે 11મા વર્ષમાં પ્રવિશતી એટલે પ્રવેશ કરે છે. અતઃ એટલા માટે સા તત્ર એકાદશ દીપાન પ્રજ્વાલયતી. આ સંસ્કૃતિ આપણી છે, આપણે ત્યાં દીવા ઠારવાની સંસ્કૃતિ નથી, આપણે મીણબત્તીને ફૂંક મારી એ સંસ્કૃતિ નથી. એ શું કરે છે, એકાદશ એટલે કે 11 દીવાઓ પ્રજ્વલિત કરે છે. સરસ્વતી માતુ વંદનામ કરોતી, અને સરસ્વતી માતાને વંદના કરે છે. અનંતરમ યજ્ઞ અભિભવતી, ત્યારબાદ યજ્ઞ પણ થાય છે. ધારા અક્ષય પાત્ર, અક્ષય પાત્ર કે જેનો કોઈ દિવસ ક્ષય ન થાય એવું એક પાત્ર, એમાં કંઈક ને કંઈક લોકો નાખતા હોય એવા પાત્રમાં મુષ્ટિ ધાન્ય, મુઠ્ઠીભર ધાન્ય છે એ સ્થાપયતી, એમાં નાખે છે. અનંતરમ સા શુભ સંકલ્પમ કરોતી, ત્યારબાદ એ શુભ સંકલ્પ કરે છે. અરે આચાર્ય જન્મદિનસ્ય શુભાશીષમ દદાતી, અને આચાર્ય છે એના જન્મદિવસના શુભાશીષ પણ આપે છે. વીણા ધારામ આશીર્વાદમ દદાતી, વીણા છે ધારાને આશીર્વાદ પણ આપે છે. સુજલા આપી આશીર્વાદમ દદાતી, અને સુજલા પણ એને આશીર્વાદ આપે છે. અંતે ધારા સર્વેભ્ય મિષ્ટાન્નમ વિતરતી, અને અંતમાં ધારા છે બધાને, પહેલાં એના મમ્મીએ મિષ્ટાન્ન આપ્યું હતું એ વિતરણ કરે છે.
ધારા અતિવ આનંદમ અનુભવતી, ધારા છે ખૂબ આનંદ અનુભવે છે. આચાર્ય શ્લોકમ ગાયતી, આચાર્ય છે શ્લોક ગાય છે. કયો શ્લોક? તો કે સદા ભવતુ સુખિનઃ. સદા એટલે હંમેશા, ભવતુ એટલે થાઓ, સુખિનઃ હંમેશા તમે સુખી થાઓ. સદૈવ ચ નિરામયાઃ, સદૈવ એટલે કે હંમેશા, નિરામયા એટલે નિરોગી રહ્યો. વિદ્યાવંતી યશસ્વીનઃ, વિદ્યાવંતી એટલે વિદ્યાવાન બનો. યશસ્વીનઃ એટલે યશ કીર્તિમાન બનો. ભવંતુ ચિરજીવિનઃ, અને ચિરકાળ સુધી તમે જીવતા રહ્યો, એવા લાંબુ આયુષ્ય ભોગવો, એવા આશીર્વાદ છે એને એના આચાર્યશ્રીએ આપ્યા. આ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીમાં તમારે પૂર્ણ કરવાનું છે. અસ્તુ.